જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામના વાડીના રસ્તે દરગાહ પાસે પૂર્વ સરપંચ વિનુ ડોબરિયાની હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળા, પેટ અને છાતીના ભાગે ઘા ઝીકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. હત્યાને લઈ ભેસાણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ડીઆઈજી નિલેશ ઝાંઝરિયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતાએ આરોપીઓને ઝડપી લેવા માટે ભેસાણ પોલીસ ઉપરાંત એસઓજી અને એલસીબી પોલીસની ટીમને તપાસમાં કામે લગાડી હતી, જેમાં વડદ ગામના હત્યારા જસુક ગોરખ અને રાજુ બચ્યાને જેતપુર બગસરા રોડ પરથી પસાર થતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ પોલીસે દબોચી લીધા હતા. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓ હકીકત જણાવેલ તે મુજબ જે મરણજના વિનુભાઈ સાથે અગાઉ લચનસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસ્યા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખના 13/3/2024 રોજ આ જે મરણજનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણજનાને છે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવે છે.